गुड मॉर्निंग स्टूडेंट। धोरण छ सामाजिक विज्ञान तेमा पाठ बीजो आदि मानव थी स्थायी जीवन जीवानी सफर। आ पाठनी आपणे चर्चा आगलना वीडियो में करी हती। आज आपणे आ पाठना स्वाध्यायनो अभ्यास करीशुं अने विशेष प्रश्नोत्तर में परीक्षा लक्षी जे छे ए प्रश्नना उत्तरनो अभ्यास करीशुं। तो स्वाध्यायना प्रश्नोमां पहेलुं छे विकल्पो पसंद करीने साचो विकल्प पसंद करो। तो तेमां पहेलुं छे आदि मानवोनुं जीवन केवुं हतुं, तो भटकतुं जीवन। आदि मानवो शिकार करवा माटे कया साधनोनो उपयोग करता न हता, तो बंदूक। पछी छे भीम बेटका कया राज्यमां आवेलुं छे, तो मध्य प्रदेश। पछी छे स्थायी जीवनथी आदि मानवे केवी प्रवृत्तिओ शुरू करी न हती, तो उद्योगो। आगळ छे टूंकमां उत्तर आपो। तो पहेलुं छे स्थायी जीवन जीवा माटेनी जरूरियात शा माटे ऊभी थई, तो आदि मानव शरूआतमां खोराकनी शोधमां भटकतुं जीवन जीवतो हतो। लगभग 12,000 वर्षो पहेला विश्वभरना वातावरणमां व्यापक परिवर्तन आवता वनस्पति अने घासना क्षेत्रों ऊभा थया। परिणामे धीमे धीमे कृषि अने पशुपालनने प्रवृत्तिओ शुरू थई। कृषि माटे स्थळोने छोड़ीने जई शकातुं न हतुं, कारण के पाकने लगता थोड़ा समय लागे अने पाणीनी जरूर पड़े छे। पाक तैयार थाय बाद अनाजना छोड़ने कापीने तेमांथी अनाज काढ़व पड़े छे। आ प्रक्रिया माटे एक स्थले रोकावू पड़े छे। घऊं, जव, बाजरी जेवा धान्यो आदि मानवना खोराक माटे उपयोगी बन्या हता। पशुपालन माटे तेणे आयोजन शुरू कर्युं हतुं। आम खेती अने पशुपालननी जरूरियात उभी थता आदि मानवना स्थायी जीवननी जरूरियात शुरुआत थई। બીજો પ્રશ્ન છે, અગ્નિના ઉપયોગથી આદિમાનવના જીવનમાં કેવું પરિવર્તન આવ્યું? તો અગ્નિના ઉપયોગથી આદિમાનવના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું। અગ્નિની શોધ પછી આદિમાનવ નીચે દર્શાવેલા પ્રવૃત્તિઓમાં અગ્નિનો ઉપયોગ કરતા લાગ્યા। પહેલું છે શિકાર કરીને લાવેલા પ્રાણીઓનું માંસ પકાવવા માટે। શિકાર કરતા હતા પ્રાણીઓનું, એનું માંસ પકાવવા માટે અગ્નિનો ઉપયોગ કરતા હતા। બીજું છે પોતાની ગુફામાં અજવાળું કરવા માટે, એટલે કે જે ગુફામાં રહેતા હતા એ ગુફામાં અજવાળું કરવા માટે અગ્નિનો ઉપયોગ કરતા હતા। બીજું છે ગુફા આગળ અગ્નિનું તાપણું કરીને જંગલી પ્રાણીઓને ભગાડવા માટે, એટલે જે ગુફા હોય તેના જે આગળનો ભાગ હોય ત્યાં તાપણું કરે, એના લીધે જે જંગલી પ્રાણીઓ હોય એ જતા રહે। ઠંડી સામે રક્ષણ મેળવવા, એટલે કે ઠંડી લાગતી હોય એની માટે એ અગ્નિનો ઉપયોગ કરતા હતા। આગળનો પ્રશ્ન છે આદિમાનવો કેવા પાકો ઉગાડતા હતા? તો આદિમાનવો ઘઉં, જવ, બાજરી, ચોખા, મસૂર જેવા પાકો ઉગાડતા હતા। આગળ છે આદિમાનવો કેવા પશુઓ પાળતા હતા? તો ગાય, ભેંસ, ઘેટા, બકરા, કૂતરા, બળદ વગેરે પશુઓ પાળતા હતા। હવે ખરા ખોટા છે, તો પહેલું છે સ્થાયી જીવન શરૂ થતા આદિમાનવે હિંસક પ્રાણીઓ પાળવાનું શરૂ કર્યું, તો સાચું કે ખોટું? તો ખોટું। પાષાણ યુગમાં પથ્થરના હથિયારોનો ઉપયોગ થયો હતો। પાષાણ યુગમાં પથ્થરના હથિયારોનો ઉપયોગ થયો હતો, તો સાચું। ભીમ બેટકામાં આદિમાનવે સિંહ અને વાઘના ચિત્રો દોરેલા છે। તો ખોટું। આગળ છે ભીમ બેટકાની ગુફાઓમાં પ્રાકૃતિક રંગથી ચિત્ર દોરાયેલા છે, તો સાચું। હવે વિશેષ પ્રશ્નોત્તર છે જે પરીક્ષા લક્ષી તેના વિશે અભ્યાસ કરીશું। પહેલો છે વિકલ્પો પસંદ કરવાના છે। તો
આદિમાનવ એટલે તો આદિમાનવ એટલે શું તો ભટકતું જીવન જીવતા માનવીઓ બીજું છે શિકાર કરીને જીવન જીવતા માનવીઓ ખૂબ જ જૂના સમયના માનવીઓ આ બધા જ છે એ આદિમાનવ તરીકે ઓળખાય છે માનવીને કઈ અવસ્થાને શિકાર કરવો અને એકઠું કરવું હન્ટર એન્ડ ગેથર્સ એવું કહેવામાં આવે છે તો આદિમાનવની અવસ્થાને હન્ટર એન્ડ ગેથર્સ કહેવામાં આવે છે આદિમાનવોના ખોરાકમાં કઈ વસ્તુનો સમાવેશ થતો નથી તો અનાજનો ઉપયોગ નથી થતો આદિમાનવો કયા પ્રાણીઓને શોધવા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતા રહેતા હતા તો હરણ અને ઘેટા બકરા માટે ભારતમાં આદિમાનવોના વસવાટના સ્થળો શોધવામાં કોનો સમાવેશ ન કરી શકાય તો અમલદારોનો આગળ છે શિકારી અને ભટકતું જીવન જીવતા આદિમાનવના સમયને કયો યુગ કહેવાય છે તો પાષાણ યુગ કહેવાય છે આદિમાનવ કઈ ટેકનોલોજી સાથે સંકળાયેલો હતો તો પથ્થરની મધ્યપ્રદેશમાં આદિમાનવોના વસવાટ માટે કયું સ્થળ માપી સ્થળ મળી આવ્યું છે તો ભીમબેટકા આદિમાનવ પથ્થરનો ઉપયોગ કરતો હતો તેમાં કઈ બાબતોનો સમાવેશ થતો નથી તો ઘરના સુશોભન માટે વરસાદ અને જંગલી પ્રાણીઓથી રક્ષણ મેળવવા આદિમાનવ કેવી ગુફામાં રહેતો હતો તો પ્રાકૃતિક ગુફામાં રહેતો હતો આગળ છે આદિમાનવો અગ્નિથી પરિચિત હશે એવું કયા અવશેષોના આધારે કહી શકાય તો રાખના અવશેષોના આધારે કહી શકાય દક્ષિણ ભારતમાં કઈ ગુફામાંથી રાખના અવશેષો મળ્યા છે તો કર્નૂલ કેટલા વર્ષ પહેલા આદિમાનવ અગ્નિનો ઉપયોગ કરતા હતા તો 11,000 વર્ષ પહેલા આદિમાનવના જીવનમાં પરિવર્તન લાવનારી બીજી કઈ શોધ હતી તો ચક્ર પૈડું માનવ સ્થાયી જીવન જીવતો થયો ત્યારે શરૂઆતમાં કેવા રહેઠાણોમાં રહેતો હતો તો ગારા માટી અને ઘાસના મકાનોમાં રહેતો હતો માનવીના સ્થાયી જીવનનો પ્રથમ સાથીદાર કોણ હતો તો કૂતરો હતો શરૂઆતમાં આદિમાનવ ખેતીની સાથે બીજા કયા વ્યવસાય સાથે સંકળાયેલો હતો તો પશુપાલન કઈ બે પ્રવૃત્તિઓએ આદિમાનવને સ્થાયી જીવન તરફ પરિવર્તન કર્યા તો ખેતી અને પશુપાલન સ્થાયી થયેલા આદિમાનવમાં આવેલા વ્યાપક પરિવર્તનમાં કઈ બાબતનો સમાવેશ ન કરી શકાય તો શિક્ષણનો સમાવેશ ન કરી શકાય પથ્થરમાંથી બનાવેલા ખેતીના ઓજારોમાં કયા ઓજારનો સમાવેશ થતો નથી તો હળ મેરઠગઢ હાલ કયા આવેલું છે તો ક્યાં આવેલું છે મેરઠગઢ તો પાકિસ્તાનમાં પુરાતત્વ શાસ્ત્રીઓએ શોધેલા પાષાણ યુગના પુરાતન સ્થળોમાં કોનો સમાવેશ થતો નથી તો ધોળાવીરા